આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચાર અરવલ્લીથી અમારા બ્યુરો રિપોર્ટ સતીશ સોલંકી સાથે. અંધજન મંડળ ગુજરાતના ડિરેક્ટર શ્રી દ્વારા બાયડ શહેરની વિધવા બહેનોની કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ થકી સારસ્વત હાઈસ્કૂલ બાયડ ખાતે વિધવા બહેનો કીટનું વિતરણ કરવામાં આવ્યું. બાયડ શહેરના લાખેશ્વરી વિસ્તાર હેર તલાવડી ભૂખેલ રોડ બાયડ ગામના અનેક વિસ્તારમાં વિધવા બહેનોને કરિયાણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 300થી વધારે બહેનોને કરિયાણા કીટનું વિતરણ કરવામાં આવ્યું. રાષ્ટ્રીય સ્વયં સંઘ બાયડના સહકારી કાર્યવાહ કાર્તિકભાઈ પટેલે જણાવ્યું હતું કે બાયડ નગરના તમામ વિધવા બહેનોને કીટનો લાભ મળશે. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા બ્યુરો રિપોર્ટ સતીશ સોલંકી સાથે, આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. નમસ્તે. આજ રોજ બાયડ નગરમાં ભૂખેલ વિસ્તાર, લાખીસરી વિસ્તાર, રવિ પાક વિસ્તાર, ખેર વિસ્તાર, આ જે વિસ્તાર છે, આપ જે વિસ્તારોમાં જે વિધવા બહેનો શ્રી માતાઓ શ્રી એ વિધવા બહેનો માતાઓ અંધજન મંડળ ગુજરાત દ્વારા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બાયડ થકી આ અગિયારી સારસ્વત હાઈસ્કૂલમાં કીટનું વિતરણ કરવામાં આવેલું છે. આ કીટમાં એક મહિનાની કરિયાણાનો સામાન, તેલ, ખાવાની વસ્તુ જે છે, લોટ સાથેનો જે કીટ બનાવેલી છે, એ કીટનો વિતરણ આ વિસ્તારમાં બાયડ નગરમાં 400 ઉપરાંત કીટોનું વિતરણ કરવાનું છે. અને એ ઉપરાંત અગિયારી જે સ્ટેશન વિસ્તાર છે, એ સ્ટેશન વિસ્તારમાં આ જે બહેનો છે, આ બહેનોના કીટોનું આજે વિતરણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં બાયડ ગામનો વિસ્તાર છે, સ્ટેશનનો જે ગરીબ વિસ્તાર છે, જે વિધવા બહેનો છે, એ વિધવા બહેનો આ કીટ વંચિત ના રહે એ લક્ષ્યાંક સાથે આ જે કાર્યક્રમ લીધો છે, કીટ વિતરણનો, એ કીટ વિતરણનો કાર્યક્રમ પૂર્ણ થશે. આ કીટ વિતરણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બાયડ નગરના કાર્યકર્તાઓની ખૂબ જ મહેનત થકી, આયોજન થકી, જે બહેનો છે એ બહેનોનું લિસ્ટ બનાવવામાં આવ્યું. પહેલાં એ બહેનોનું લિસ્ટ બનાવી અમદાવાદ અંધજન મંડળમાં આપણે આપવામાં આવ્યું અને ત્યાંથી આ કીટનો ફાળવણી થઈ અને આ કીટની ફાળવણીનું વિતરણ આજ રોજથી આપણે ચાલુ કરીશું અને આ કીટનું વિતરણ આખા નગરમાં આપણે કરવાનું છે. કાર્યકર્તાઓ અત્યારે હાલ 12 કાર્યકર્તાઓ અત્યારે ઉપસ્થિત છે અને બીજા જે કાર્યકર્તાઓ છે, જે સંઘના કાર્યકર્તાઓ છે, સંઘના કાર્યકરો આ કાર્યક્રમ છે, આ જે વિતરણ કાર્યક્રમ છે એમાં જોડાયેલા છે. ભારત માતા કી જય.